નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આ ઋષિ ચિંતન ચેનલમાં પંડિત શ્રી રામ શર્મા આચાર્યના ક્રાંતિકારી વિચારો આપણી સમક્ષ રજૂ રહ્યો છું. આ વિડીયો પહેલેથી છેલ્લે સુધી સાંભળશો તો આપણને અનંત આનંદ થશે અને એક પ્રેરણાનો મળશે કે જીવનની સફળતા માટે એક અમૂલ્ય ખજાનો ને એક અનુભૂતિ થશે કે આ જે વિચારો છે તે જીવનને સફળતા તરફ લઈ જનાર સાબિત ચોક્કસ થશે. ચાલો આપણે શરૂ કરીએ. પોતાની ઉત્તમ કલ્પનાઓને ચરિતાર્થ. જ્યાં પણ નજર નાખો ત્યાં કલ્પનાનો જ નિવાસ છે, તેથી કલ્પના કરવી વ્યર્થ નથી પરંતુ જીવનની નિશાની છે. જો કે શરત એક જ છે કે તમારી કલ્પનાઓમાં તમારા જીવનનો પ્રાણ ભરેલો હોવો જોઈએ. નિષ્પ્રાણ કલ્પના જીવન શક્તિનો નાશ કરી નાખે છે, મનુષ્યને પણ નિષ્પ્રાણ બનાવી દે છે. તેથી આપણે સજીવ કલ્પના કરતા આવડવી જોઈએ. મનુષ્ય નામની આ ખૂબ જ ભારે મશીનરીમાં સર્વત્ર પ્રાણ ભરેલો છે. ચારે બાજુ જીવન હિલોડા લઈ રહ્યું છે અને તે જ કલ્પનાના રૂપમાં બહાર નીકળીને અનેક રૂપ તથા આકૃતિ બનાવવા ઈચ્છે છે. તે પોતાની જીવનને, પોતાના સત્તાને, પોતાની ચેતાને ચારે બાજુ વિખેરી દેવા ઈચ્છે છે. તેથી તો કલ્પના કરે છે, પરંતુ જ્યાં સુધી તે કલ્પના સુધી સીમિત રહે છે અને પોતાના આત્માને, પ્રાણને એમાં ભેળવી દેતા નથી ત્યાં સુધી તે નિશ્ચેત બની જાય છે. તેથી જો તેજસ્વી બનવું હોય તો તમે જે ઈચ્છો છો, તમે તમારા મનમાં જે વિચારી રાખ્યું છે અને તમે જે હવાઈ કિલ્લાનો ઢાંચો તમારા મનમાં ઉભો કર્યો છે, એને આ પૃથ્વી પર ઉતારવા માટે દ્રઢ સંકલ્પ કરો. જો તમે અડગ નિશ્ચય કર્યો હશે તો દુનિયાની કોઈ તાકાત એમ કરતા રોકી શકશે નહીં. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય, ગાયત્રી પરિવાર, જેતપુર, આપનું હાર્દિક સ્વાગત કરે છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.